गुड मॉर्निंग बार मित्रों, श्री साई इंग्लिश मीडियम स्कूल गुजराती माध्यम धोरण छ सामाजिक विज्ञान में अपने जे गई वक्त प्रकरण चार भारत की प्रारंभिक राज्य व्यवस्था की बात करी थी, जेमा जनपद मां जनपद की अलग अलग चर्चाओं करी थी। ये वक्त की राज्य व्यवस्थाओं की बात करी थी, गण राज्य एनी पण चर्चा करी थी कि गण राज्य केवी रीते चाले। आजे आपणे एमां आगळ वधता कि भाई गण राज्य समाजनुं समाज जीवन अने राज्य व्यवस्था केवा केवा प्रकारनी हती, तो एनी आपणे आजे चर्चा करवा। पुरातत्व शास्त्रीओना मते आ समय लोको सादा घरों में रहता, पशुपालन प्रवृत्ति साथ संकळायेला था। आ समय गौ चोखा जौ शेरड़ी तल सरसव कठोर जेवा पाकों तैयार करता, लोको माटीना वासणों उपयोग करता। विशेष प्रमाण में માટીના વાસણો જોવા મળ્યા। આ સમયના માટીના કેટલાક વાસણો ઉપર ચિત્રકામ જોવા પ્રાપ્ત થયું। આ વાસણો ભૂખરા રંગના ચિત્રિત વાસણો ઉષર પાત્ર હતા, જો બાજુમાં બતાવ્યું છે। કહેવાનો મતલબ કે એ સમયમાં સમાજ જીવનમાં એમ કે પશુપાલકને ખેતી જુદા જુદા પાકો લેવામાં આવતા અને ખાસ કરીને માટીના વાસણ બનાવવામાં આવતા જે ભૂખરા રંગના હતા, અને આ વાસણો ઉપર ચિત્રકામ કરવામાં આવતું। પછી વાત કરે છે કે આ સમયે કોઈ પણ રાજ્યનો શાસક પોતાના રાજ્યના સંરક્ષણ માટે શક્ય બધા જ ઉપાયો કરતા। આ માટે રાજ્યની રાજધાનીની આસપાસ કિલ્લાઓ બાંધવામાં આવતા, આ કિલ્લાઓ મજબૂત અને ઊંચા બાંધવામાં આવતા, તેમાં પુષ્કળ પ્રમાણમાં પથ્થર અને ઈંટનો ઉપયોગ કરવામાં આવતો। કેટલાક રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે પોતાના રાજ્યની ફરતે વિશાળ ઊંચી અને ભવ્ય દિવાલો તૈયાર કરતા। પ્રયાગરાજથી મળેલ ઈંટની આ દિવાલ આશરે 2500 વર્ષ પહેલાંની ગણાય। સંભવત આ સમયે આવા ઊંચી દિવાલવાળા કિલ્લાઓ બાંધવામાં આવતા હશે, જો બાજુમાં બતાવ્યું છે ઈંટનો કિલ્લો। એમ કહે છે કે એ વખતના જમાનામાં રાજાઓ પોતાની સમૃદ્ધિ અને શક્તિનું પ્રદર્શન કરતા, અને ખાસ કરીને પોતાના રાજ્યની ફરતે કિલ્લાઓ અને ખાસ કરીને મોટી મોટી દિવાલો કરતા હતા। એમાં જે પ્રયાગરાજમાં જે દિવાલ આપણને જોવા પ્રાપ્ત થઈ અવશેષ સ્વરૂપે, તો એ 2500 વર્ષ જૂની હતી। પછી આ સમયના તમામ મહાજનપદોને વિશાળ સેના અને સંરક્ષણ માટે મજબૂત કિલ્લાઓની જરૂરિયાત રહેતી હતી। આ જરૂરિયાતને પૂરી કરવા લોકો પાસેથી કર લેવામાં આવતો, ખેતીના પાક પર છઠ્ઠો ભાગ ખેડૂતો રાજકોષમાં આપતા, કારીગર વર્ગ એક માસમાં એક દિવસ રાજ્યને કામ કરી આપતો, પશુપાલકો કરના ભાગરૂપે પશુઓ આપતા, વેપારીઓ સામાનના ખરીદ વેચાણ પર કર આપતા। મહાજનપદના આ સમયગાળામાં લોખંડના ઓજારોને લીધે ખેતીમાં સુધાર થવા લાગ્યો। મિત્રો, એ સમયમાં એમ કહે છે કે ભાઈ મહાજનપદોની વિશાળ સેના અને સંરક્ષણ માટે મજબૂત કિલ્લાઓની જરૂર હતી, અને આના માટે ખજાનાની એટલે કે ખજાનામાં પૈસાની જરૂર પડે, તો આ જરૂરિયાત પૂરી કરવા માટે એમ કહે છે કે ખેતી કરતા એ લોકો પોતાના ખેતીનો છઠ્ઠો ભાગ જે ઉપજ આવે એનો એ જમા કરાવતા, કારીગર વર્ગ હોય તો એને પૈસા નહીં જમા કરાવવાના, પણ એ એક રાજ્ય માટે એક દિવસનું કામ કરતો। પશુપાલકો તો પોતામાં જે પશુઓ એમાંથી પશુઓ જમા કરાવતા એટલે આપતા રાજ્યને સોંપતા, વેપારીઓ સામાનના ખરીદ વેચાણ ઉપર કર આપતા, જેને લીધે આપણે અત્યારે જેને GST કહીએ છીએ, એવી રીતે એ વખતે પણ વેપારીઓ સામાનની ખરીદ વેચાણ પર
કર જમા કરાવતા હતા રાજ્યમાં, ને આવી રીતે રાજ્ય એટલે કે પોતે આવકનો સ્ત્રોતો હતો. મહાજન પદના સમયગાળામાં એમ કહે છે કે લોખંડના ઓજારો લીધે ખેતીમાં ઘણો બધો સુધારો પ્રાપ્ત થયો. અને એમ કહે છે કે ભાઈ આ જે કંઈ દાખલા તરીકે સુધારા વધારા હતા એ મહાજન પદ વખતમાં, એમાં ખેતીમાં ખાસ કરીને લોખંડનો ઉપયોગ થવાથી એમ કે ઝડપથી અને સારો એવો સુધારો જોવા મળ્યો, એટલે કે એની વૃદ્ધિ થતી જોવા મળી. અંદર એમ કહે છે કે ભાઈ મહાવીર, આપણને એક આટલું જાણો એમાં કીધું છે કે મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ બંને આ જનપદોમાં પગપારા વિચર્યા હતા. જૈન અને બૌદ્ધ ધર્મગ્રંથોમાંથી ગણ રાજ્યો વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય. ગણ રાજ્યના યુગમાં એમ કે આ દરમિયાન મહાત્મા બુદ્ધનો જન્મ થયો, તેથી આ યુગને બુદ્ધકાલીન યુગ પણ કહેવામાં આવે છે. વિશ્વની અન્યત્રની વાત કરે તો કે સ્પાર્ટા, એથેન્સ, રોમ, ગ્રીસ વગેરેના નગર રાજ્યોનું જે રીતે લોકશાહી રાજ્યો તરીકે વિવરણ કરવામાં આવ્યું છે, તે જ રીતે ભારતના ગણરાજ્યો પણ લોકશાહી રાજ્યો તરીકે દર્શાવી શક્યા છે. તો મિત્રો એમ કહે છે કે અહીંયા આપણે આ પ્રકરણ 4 પૂરું કરીએ છીએ. તો દરેક વિદ્યાર્થીએ એમ કે ખાસ કરીને પોતાની નોટબુકમાં આ પ્રકરણ 4નું સ્વાધ્યાય જો અંદર આપ્યું છે, વિકલ્પો આપ્યા છે, ટૂંકમાં ઉત્તર આપ્યા છે, અને જોડકું વ્યવસ્થિત સારા અક્ષરે ઉતારવાનું રહે છે, અને પાઠનું સરસ મજાનું વાંચન કરી તૈયાર કરશો. ઓકે, નેક્સ્ટ ટાઈમ આપણે નવા ચેપ્ટરમાં આગળ વધીશું. ગુડ બાય.